हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज अपने धोरण पांच में लेसन बे में अपने वांदराओं की वार्ता जोई थी अने एक काव्य जोयुं हतुं। तेना आधारे केटला क्वेश्चन आंसर छे तो आपणे टेक्स्टबुक में जोईशुं। तो छे वातचीत, तो जे आपणे वार्ता जोई एना आधारे वातचीत में केटला प्रश्नों छे ते आपणे जोईशुं। आ वार्तामां तमने सौथी वधारे मजा क्यारे आवी? तो तमे जे टीपु नाना बच्चाओ चांदाने जोता जोता तळामां चांदानुं प्रतिबिंब देखाय छे तो एने शुं समजे छे के चांदो पाणीमां पड़ी गयो। तो ए वार्ता आपणे जोई हती, तो एमां तमने सौथी वधारे मजा क्यारे आवी ए आपणे लखीशुं। तो वांदराओ मस्ती करता हता त्यारे आवी, ચાંદાને પકડવા તરાવમાં પડ્યા ત્યારે આવી। તો જ્યારે તમને મજા આવી હોય તે તમે લખી શકો। નંબર બે, વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? વાંદરા પાણીમાં પડી ગયા એટલે તમને શું લાગ્યું? એમ તો તમે ડરી ગયા કે વાંદરાઓ પાણીમાં ડૂબી જશે, અથવા જે તમને લાગ્યું હોય તે તમે લખી શકો। નંબર ત્રણ, પહેલા ચિત્રમાં તમને કયું વાંદરું સૌથી વધુ ગમે? તો પહેલા ચિત્રમાં, તો અહીંયા આપણે જોઈશું પહેલું ચિત્ર, તો આમાં કયું વાંદરું સૌથી વધારે ગમ્યું? એમ આ ચિત્રમાં તમને કયું વાંદરું સૌથી વધારે ગમ્યું? તો એ તમારે લખવાનું છે। તો આ લટકતું વાંદરું કે પાણીમાં તરતા વાંદરા કે અહીંયા બેસેલું વાંદરું અમને બચાવવા બૂમો પાડે છે તે, તો આમાંથી તમને જે વાંદરું વધારે ગમ્યું હોય તે લખી શકો કે ઝાડની ડાળી પકડીને લબડતું, અથવા તરામાં ડૂબતો વાંદરા, જે લખવું હોય તે લખી શકાય। હવે આગળ જોઈશું નંબર ચાર, તમે તોફાન કરતા વાંદરા કે કૂતરા જોયા છે, તે શું કરતા હોય છે? તો અહીંયા છે કે તમે જ્યારે રમતા હોય કે કંઈક કરતા હોય ત્યારે વાંદરા કે કૂતરાઓ તોફાન કરતા હોય તો જોયા છે, જોયા હોય તો હા લખવાની, અને તેઓ શું કરતા હોય છે? એમ કે તોફાન કરતા હોય તો શું કરતા હોય છે? એમ વાંદરા હોય તો કુદમ કુદા કરે, ઝાડ ઉપર લટકે, પછી કૂતરા હોય તો એકબીજાને મસ્તી કરી એકબીજા પાછળ દોડતા હોય વગેરે લખી શકાય। નંબર પાંચ, તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? તમે ઘરમાં કેવા તોફાન કરો છો? તો એ પણ તમારે જાતે લખવાનું છે કે ઘરમાં રમતા રમતા ભાઈ બહેન હોય અથવા બેન હોય એની જોડે તમે કયા કયા તોફાન અને કેવા તોફાન કરો છો એ આપણે લખવાનું છે। હવે છે જવાબ આપો, એના પછી પેલી વાતચીત હતી એમાં તમારે તમારી રીતે ક્વેશ્ચન લખવાના છે, હવે આયા જવાબ આપો। તો નંબર એક, ચોથા ચિત્રમાં વાંદરાના બચ્ચા શું કરી રહ્યા છે? તો ચોથા ચિત્રમાં તો આપણે ચિત્ર જોઈશું ચોથું, તો અહીંયા આપણે જોઈશું ચોથું ચિત્ર। તો ચોથા ચિત્રમાં વાંદરા શું કરી રહ્યા છે તે આપણે લખવાનું છે। તો ચોથા ચિત્રમાં વાંદરાના બચ્ચા ઝાડની ડાળીએ એકબીજાને પકડી અને પૂંછડી પકડીને ચંદનને પકડવા માટે પાણીમાં લટકી રહ્યા છે। તો પેલો વાંદરો શું કરે છે? પાણીમાં આડે છે તો ચાંદો હલી જાય છે, ચાંદાનું ચિત્ર। તો આ રીતે આપણે અહીંયા ક્વેશ્ચન લખવાનો છે। તો ચોથા ચિત્રમાં વાંદરાના બચ્ચા શું કરી રહ્યા છે? ઝાડની ડાળી અને એકબીજાને પકડીને પાણીમાં લટકી રહ્યા છે, તો એ આપણે આન્સર લખીશું। એના પછી આગળનો છે ક્વેશ્ચન બે, પાંચમા ચિત્રમાં શું શું દેખાઈ રહ્યું છે? તો પાંચમા ચિત્રમાં શું શું દેખાય છે? તો આપણે પાંચમું ચિત્ર જોઈશું, તો અહીંયા છે પાંચમું ચિત્ર। તો પાંચમા ચિત્રમાં શું દેખાય છે? તો પાંચમા ચિત્રમાં વાંદરાનું એક બચ્ચું ઝાડની ડાળી પકડી લટકી રહ્યું છે, શું કરી રહ્યું છે? ડાળી પકડી લટકી રહ્યું છે, અને બીજા બચ્ચા તરામાં પડી ગયા છે, પેલા ઝાડની ડાળી લટકેલા હતા એના
નીચે, તો એ શું થાય છે, તરામાં પડી ગયા છે. અને ઝાડ નીચે સૂતો વાંદરો જાગી અને તે બચ્ચાને બચાવવા માટે બૂમો પાડી રહ્યો છે. આ રીતે આપણે પાંચમા ચિત્ર વિશે લખીશું. હવે છે નંબર 3. વાંદરાના બચ્ચા કેવા કેવા તોફાન કરતા હતા. તો વાંદરાના બચ્ચા કેવા તોફાન કરતા હતા, તો વાંદરાના બચ્ચા આખો દિવસ ઝાડના ફળો ખાતા હતા. એક ઝાડ પરથી બીજા ઝાડ પર જવું, એક ડાળીથી બીજે લટકવું, તો એકબીજાની પૂંછડી ખેંચી ભાગી જવું, એમ એ આખો દિવસ તોફાન કરતા હતા. હવે છે નંબર 4. પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે. અહીંયા શું આપ્યું છે, પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે. તો આપણે અહીંયા લખવાનું છે કે ચાંદો તરે કે ડૂબી જાય. તો પાણીમાં પડેલો ચાંદો તરતો હશે. શું થયું હશે, તરતો હશે, કારણ કે ચાંદો આકાશમાં હોય, તેનું પ્રતિબિંબ નીચે દેખાતું હોય છે, જેનો આપણને આભાસ થાય છે. તેથી ચાંદો કોઈ દિવસ ડૂબી ના શકે, તેથી પાણીમાં પડેલો ચાંદો તરતો હશે. નંબર 5. ખરેખર ચાંદો પાણીમાં પડી જાય. એ શું કહેવા માગે છે કે ચાંદો પાણીમાં પડી જાય, તો ના, ચાંદો પાણીમાં ના પડે. આપણે શું લખવાનું છે, કેમ કે ચાંદો પાણીમાં ના પડી શકે, કારણ કે તે આકાશમાં જ હોય છે, તેનું પ્રતિબિંબ આપણને દેખાતું હોય છે. ચાંદો ક્યાં હોય, હંમેશા આકાશમાં, પાણીમાં તો એનું પ્રતિબિંબ દેખાતું હોય છે. હવે જોઈશું નંબર 6. બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે. બચ્ચાઓને એવું કેમ લાગ્યું કે ચાંદો પડી ગયો છે પાણીમાં. તો બચ્ચા નાના છે, તો બચ્ચા નાના હોવાથી તેમને એવી ખબર નહોતી કે ચાંદો આકાશમાં જ હોય. શું થયું હતું, બચ્ચા નાના હતા એટલે એમને એવી ખબર નહોતી કે ચાંદો આકાશમાં જ હોય, તેથી તેમને પાણીમાં પડી ગયો હોય એવું લાગ્યું. તો આપણે એનો ક્વેશ્ચન આન્સર લખીશું. નંબર 7. ચાંદો તળામાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હતો. તો અહીંયા છે ચાંદો તળામાં અને આકાશમાં બંને જગ્યાએ કઈ રીતે દેખાતો હતો. તો આપણે જોઈશું કે ચાંદો ખરેખર આકાશમાં જ દેખાતો હતો, પરંતુ તરામાં તો તેનું પ્રતિબિંબ દેખાતું હતું, તેથી ચાંદો બંને જગ્યાએ દેખાતો હતો. નંબર 8. ચીકુની ટોળકી હવે પછી શું કરશે. ચીકુની ટોળકી હવે પછી શું કરશે, તો એનો આન્સર આપણે જોઈશું કે ચીકુની ટોળકી હવે પછી આવી ધમાલમસ્તી નહીં કરે, કારણ કે તેઓ ચાંદાને પકડતા પકડતા પાણીમાં પડી ગયા હતા. તેથી તેઓ હવે મોટા વાંદરાઓ તેને સમજાવે છે, તેથી તે સમજી જશે અને શાંતિથી રમશે. એ રીતે આપણે ક્વેશ્ચન આન્સર લખીશું. હવે છે સાચું કે ખોટું. સાચું હોય તો હસતા પર રાઈટ કરો, કરી મોઢેથી સાચું સાચું હસો, ખોટું હોય તો રડતા પર રાઈટ કરો અને મોઢેથી ખોટું ખોટું રડો. હસતું હોય તો આમ સ્માઈલી આપવાની અને રડતા હોય તો આમ. તો આપણે વાક્યો જોઈશું. વારા પરથી વાક્ય વાંચો. એ વાક્ય જેટલા વિદ્યાર્થીઓ સાચું માનતા હોય તેમને ઊભા થઈ હસવાનો અને જે વિદ્યાર્થી ખોટું માનતા હોય તેમને ઊભા થઈ રડવાનો અભિનય કરવા કહો. તેમને ચર્ચા કરી વાક્ય સાચું કે ખોટું તે નક્કી કરવા કહો. તો તમારે શું કરવાનું છે, એ વાક્ય તમને સાચું લાગે તો હસતા હસતા કહેવાનું અને ખોટું લાગે તો રડતા રડતા. તો અહીંયા છે નંબર 1. બચ્ચા એકબીજાની પૂંછડી ખેંચવાની રમત રમતા
હતા તો શું હતું? બચ્ચા એકબીજાને પૂંછડી ખેંચવાની રમત રમતા હતા. હા તો શું કરવાનું? સાચું છે. તો સ્માઈલી, હસતા હોય એની નિશાની ઉપર રાઈટ કરી અને હસવાનું. નંબર બે, વાંદરા ઝાડ પરના ખાટા ફળો ખાતા હતા. શું કરતા હતા વાંદરા? ઝાડ પરના ફળો ખાતા હતા. તો ખોટું, ખાટા નહીં, મીઠા ફળો ખાતા હતા. તો અહીંયા આપણે રડતા રડતા આના ઉપર રાઈટ કરીશું. હવે છે નંબર ત્રણ, તરાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો. તો દેખાતો હતો? હા તો સાચું કરવાનું, સ્માઈલી ઉપર. નંબર ચાર, ચાંદો ધબાક દઈને પાણીમાં પડ્યો. ચાંદો ધબાક દઈને પાણીમાં પડ્યો હતો? તો ના, તો રડતા રડતા આના ઉપર રાઈટ કરીશું. પછી ચાંદાને બહાર કાઢવા બધા બચ્ચા દોડી આવ્યા. શું થયું? ચાંદાને બહાર કાઢવા બધા બચ્ચા દોડીને આવ્યા હતા ને. હા તો અહીંયા સ્માઈલી આપી છે, તો અહીંયા આપણે રાઈટ કરીશું. નંબર છ, પાણીમાં ચાંદા જેટલી રોટલી પડેલી, સોરી, પાણીમાં ચાંદા જેવી રોટલી પડેલી હતી. તો શું આવશે? રાઈટ, સ્માઈલી, સોરી, રોંગ. તો અહીંયા આમ હોય એના ઉપર રાઈટ કરીશું. શું હતું? પાણીમાં ચાંદાનું ખાલી પ્રતિબિંબ દેખાતું હતું, રોટલી પાણીમાં નહોતી. તેથી આપણે રોંગ અહીંયા પાછળનામાં રાઈટ કરીશું. અહીંયા સુધી આપણે ક્વેશ્ચન આન્સર અને રાઈટ રોંગ નોટબુકમાં કમ્પ્લીટ કરવાનું છે, અને રાઈટ રોંગ છે તે ટેક્સ્ટ બુકમાં અને નોટબુકમાં બંનેમાં કરીશું. તો થેન્ક યુ.